અમરેલી મુકામે કાઉન્ટિંગ આગામી 23 તારીખે આયોજિત થનારું છે. લોકસભાની ચૂંટણીના અનુસંધાને કાઉન્ટિંગ સ્ટાફને તૈયાર કરવા માટેની એક મીટિંગ અને ટ્રેનિંગનું આયોજન દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક ભવન ખાતે કરવામાં આવેલું હતું. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના અનુસંધાને આગામી 23 તારીખે કાઉન્ટિંગ થવાનું છે. તેના અનુસંધાને કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અમરેલી મુકામે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક ભવન ખાતે કલેક્ટર શ્રી આયુષ ઓકની ઉપસ્થિતિમાં અને તેમની અધ્યક્ષતામાં કાઉન્ટિંગ સ્ટાફને પ્રાથમિક તાલીમ આપવામાં આવેલી હતી, જેના અનુસંધાને લોકોને જાણકારી આપવામાં આવેલી હતી કે કાઉન્ટિંગ કઈ રીતે કરવામાં આવે છે. આ ઉપરાંત કાઉન્ટિંગ દરમિયાન કઈ કઈ પ્રકારની ચોકસાઈ રાખવી જોઈએ કે જેથી કરીને કાઉન્ટિંગની અંદર કોઈપણ પ્રકારની ભૂલ ન થાય. આ ઉપરાંત આગામી દિવસોની અંદર જ્યારે ચૂંટણીનું કાઉન્ટિંગ થશે ત્યારે આ સમયે કેવા પ્રકારની આચારસંહિતાઓ અમલીકરણ હશે તે બાબતની માહિતી પણ આપવામાં આવેલી હતી, જે તમામ લોકોએ સમજણપૂર્વક પ્રાપ્ત કરેલી હતી. એને ડિલેટ કર્યું, ફરી વખત સેલિંગ કર્યું અને એક્ઝેક્ટ 7 વાગે એને પોલ શરૂ કરવા માટે સીયુ ચાલુ કરી અને જે તે બધા અધિકારી એને સોંપી દીધું અને 7 વાગે સીયુ ચાલુ થઈ ગયું. પોલ સ્ટાર્ટ ટાઈમ 7 વાગ્યાનો બતાવવો જોઈએ, પણ ઘણી વખત નહીં બતાવે. શું કામ કે સીયુ પોલ સ્ટાર્ટ ટાઈમ કેવો બતાવશે? માનો કે 7 વાગે મતદાન શરૂ થયું, એક પણ મતદાર છે નહીં. એક મતદાર એવો 7:25 પહેલો એનો મતદાર આવ્યો અને પહેલો મતદાર નોંધાણો કેટલા વાગે? 7:25. તો સીયુ પોલ સ્ટાર્ટ ટાઈમ 7:25 નો બતાવશે. ખરેખર સ્ટાર્ટ કેટલા વાગે થયું થઈ ગયું છે? 7 વાગે. પણ પોલ સ્ટાર્ટ ટાઈમ પહેલો મત જ્યારે નોંધાય એ બતાવશે. એવું જ એન્ડમાં થશે. ભાગ બતાવ્યા છે, આ ક્લોઝ બટન છે, આ બધું સૌથી પહેલાં લેચ છે, એ જ તમારો આ લેચ છે કે જ્યાંથી ખુલશે મશીન. ક્લોઝ બટનનો તમારે ઉપયોગ કદાચ કરવાનો થાય, પણ ઇનર કમ્પાર્ટમેન્ટ તમારે પછી ખોલવાની જરૂર રહેતી નથી. હવે તમે મેઇન કમ્પાર્ટમેન્ટ ખોલશો, સ્ટેપ્સેટ કાઢી નાખો અને મેઇન કમ્પાર્ટમેન્ટ ખોલો, એટલે આવી રીતે આ બાજુ 2 બટન દેખાશે. અહીંયા આ રિઝલ્ટ બટન અને નીચે છે પેન બટન. ઉપરનું રિઝલ્ટ બટન છે, વચ્ચેનું બટન છે, એ તમારે પ્રેસ કરવાનું છે. જેવું તમે રિઝલ્ટ સેક્શનનું બટન પ્રેસ કરશો એટલે ફરી વખત મેસેજ ડિસ્પ્લે થવા માંડશે. ફરી વખત સીયુ નંબર આવશે, ડેટ અને ટાઈમ આવશે, પોલ સ્ટાર્ટ ટાઈમ, પોલનો ભાગ 2 બતાવું. આ રીતે તમે પ્રિન્ટ કરેલો જ આપવામાં આવશે. તમે સહી જેટલા આંકડા ડિસ્પ્લે થાય તમારે ક્રમશઃ લખતા જવાના છે. ફરી વખત સુપરવાઇઝર મોટેથી બોલશે અને મદદનીશ એ નોટ ડાઉન કરતા રહેશે. સુપરવાઇઝર બોલતા રહેશે અને આવી જ્યાં ભૂલ હોય તો ત્યાં તમારે જે તે એઆરનું ખાસ ધ્યાન મૂકવાનું છે, તો એની સાથે વધારાના એડિશનલ પુરાવા તરીકે આપણી પાસે PSO5 હશે, તો આ બધામાં પણ ટોટલ વોટિંગના ફિગર આપણે લખેલા છે. એટલે ક્યાંય આવી ડિસ્ક્રિપન્સી આવે તો તાત્કાલિક જે તે એઆરનું ધ્યાન મૂકી દેવાનું, કાઉન્ટિંગ હોલમાં હાજર હશે અને એઆરઓ સૌથી પહેલાં એઆરઓ ત્યાં જશે, તેમના ધ્યાને આ બાબત મૂકી દેવાની. તો શું એને આપણે તો શું આના આપણે કોઈ બિનજરૂરી મુદ્દો વિવાદનો ના બને એના કારણે આપણે ત્યાં સુધારી છે. પેલા આપણી જોડે પ્રિસાઇડિંગની ડાયરી વધારાની જે આપણે પુરાવા તરીકે લીધી છે એમાં કુલ કેટલું વોટિંગ સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 લઈએ છીએ, એમાં પણ વોટિંગ ફિગર્સને બધું આવે છે. એટલે આપણી જોડે ટોટલ કેટલું વોટિંગ થયું એના એડિશનલ ઘણા આપણી જોડે પ્રૂફ છે. તો આપણે તમારે જે 2 CU આવે તો પહેલું CU આવશે જ્યારે ત્યારે મોટું હોય, તો તમારે જેમ મેં અગાઉ કીધું એ પહેલા નંબરનું CU છે એ આરઓ ના કસ્ટડીમાં આપી દેવાનું છે. બીજું જે CU હતું ત્યાંથી તમારું કાઉન્ટિંગ એ જ રીતે પ્રોસેસ ફોલો કરાવી એ આરઓ ના કસ્ટડીમાં આપી દેવાનું અને કાઉન્ટિંગ સુપરવાઇઝર અને અસિસ્ટન્ટ જેમને આપણે આ તાલીમની કામગીરી ફાળવેલી છે તથા મારા માસ્ટર ટ્રેનર મિત્રો જેમને સમગ્ર ઇલેક્શન દરમિયાન બહુ સારી રીતે આયોજન કરીને આપણે નિર્વિવાદ ઇલેક્શન કરવા માટે સફળ રહ્યા છે. ફર્સ્ટ પ્રિન્સિપલ કાઉન્ટિંગનું દરેક કાઉન્ટિંગ સુપરવાઇઝર અને અસિસ્ટન્ટે માઇન્ડમાં રાખવાનું અને કોઈ કારણસર એને કોમ્પ્રોમાઇઝ નહીં થવું જોઈએ. એ નંબર 1 પ્રિન્સિપલ ઇઝ કે ઉતાવળ કરવાની નથી કોઈ પણ કારણ માટે, બરાબર?
ઉતાવળ કરવાની નથી, આપણે કોઈ પારિતોષિક મળવાનું નથી આપણે વહેલા કાઉન્ટિંગ પૂરું કરીએ તો. બરાબર, 12 વાગે રિઝલ્ટ ડિક્લેર થાય તો એ જ રિઝલ્ટ ડિક્લેર થવાનું છે, અને 3 વાગે થાય કે 4 વાગે થાય તો એ જ રિઝલ્ટ ડિક્લેર થવાનું છે. એટલે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી. એક એક રાઉન્ડ નિર્વિવાદિત ટુ ધ સેટિસ્ફેક્શન ઓફ ધ કાઉન્ટિંગ એજન્ટ અને એઝ પર પ્રોટોકોલ જે ઇલેક્શન કમિશને સૂચનાઓ આપેલી છે એને વ્યવસ્થિત અક્ષરશઃ પાલન કરીને આપણે કાઉન્ટિંગની પ્રક્રિયા કરવાની છે. હું તાલીમની વિગતોમાં જતો નથી, એ તો તમને એ લોકો શીખવાડશે જ, તમને કદાચ રિટર્ન એનું પીપીટી પણ આપશે. પરંતુ બેઝિક પ્રિન્સિપલ્સ જે તમારી આખી કાઉન્ટિંગ પ્રક્રિયાને ગાઈડ કરશે એ હું કહેવા માંગુ છું. તો નંબર 1 મેં કહી દીધું કે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી. પ્રિન્સિપલ નંબર 2 કે કોઈ પણ કોમ્પ્લિકેટેડ કેસ આવે, બરાબર, કોઈ પણ કોમ્પ્લિકેટેડ કેસ આવે કે જેમાં તમને સ્લાઇટેસ્ટ ઓફ ધ ડાઉટ હોય, અને જે કંઈ તમને ચા નાસ્તોની જમવાની વ્યવસ્થા એ લોકોએ કરેલી છે એ ત્યારે ત્યારે એ જ ટાઈમે બધું પૂરું કરી દેવાનું. પછી એકવાર તમે અંદર દાખલ થયા પછી યુ વિલ હેવ નો ટાઈમ ફોર એનીથિંગ એલ્સ. આ દરેક વસ્તુ બહુ બારીકીથી સીસીટીવીમાંથી મોનિટર કરવામાં આવે છે, અને આ વખતે ઇલેક્શન કમિશન ઇઝ એસ્પેશિયલી વેરી કેરફુલ રિગાર્ડિંગ ધ કાઉન્ટિંગ પ્રોસેસ, અને એટલા માટે પ્રોસિજરલ લેપ્સ આપણામાંથી કોઈને થવું ન જોઈએ. એટલે